દ્વારકા ખંભાળિયામાં કોંગ્રેસ અને એનએસયુઆઈનું અનોખું વિરોધ પ્રદર્શન. સરકારનું પુતરું બનાવી મગજમાં શિક્ષણની નસનું ઓપરેશન કરે ત્યાં પોલીસે અટકાયત કરી. ભાજપ સરકાર દ્વારા 1 ઓગસ્ટના શિક્ષણ ક્ષેત્રે સફળતા દિવસ ઉજવતા હોય નોંધાવ્યો વિરોધ. ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોડવા સરકાર દ્વારા આવા તાઇફા કરાતા હોય વિરોધ નોંધાવ્યો. ખાનગીકરણ અને કથળતી પરિસ્થિતિ, વધતી બેરોજગારી જેવા મુદ્દાઓ સાથે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત વિરોધ નોંધાવ્યો. સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના તેમજ એનએસયુઆઈના કાર્યકરોને પોલીસે અટકાયત કરી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. ગુજરાત સરકાર જ્યારે પોતાના 5 વર્ષ પૂરા થવાની જે યશોગાથા ગવા માટે જે 9 સૂત્રીય કાર્યક્રમ આપ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ એ 9 સૂત્રીય પ્રોગ્રામના વિરોધમાં આજે શિક્ષણને લગતી જે કાર્યક્રમ છે એમાં અહીંયા એક પ્રતિકાત્મક સરકારનું પૂતળું અમે એવી રીતના એનું મગજ કરી અને સરકારના જે મગજમાં એક નસ હોવી જોઈએ છે શિક્ષણ બાબતે વિચારતી હોય એની ક્યાંક ને ક્યાંક ઉણપ વર્તાતી એવું અમને લાગે છે. આ સરકારે શિક્ષણના વેપારીકરણમાં એટલી બધી ઉત્સુકતા દર્શાવી છે અને સામાન્ય જનને જે અત્યારે કોરોનાના મહામારીના પીરિયડમાં જ્યારે શિક્ષણથી સંપૂર્ણ વંચિત, જ્યારે સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્યારે પીડાતા હોય ત્યારે સરકારે સરકારના ખર્ચે જે તાઇફાઓ કર્યા છે એ તાઇફાઓ અત્યારે સદંતર રીતે બંધ કરે. અમે આ તાઇફાઓનો વિરોધ કરવા માટે જિલ્લા કોંગ્રેસ અને જિલ્લા એનએસયુઆઈની ટીમ આજે સરકારનો વિરોધ કરવા માટે આજે જોતુર ગેટ પાસે એકઠા થઈ અને સરકારની આ જે નીતિ છે, જે સામાન્ય જન વિરોધી નીતિ છે, એનો વિરોધ કરવા માટે આજે એકઠા થયા છીએ.